أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فتبارك الله Amara
المؤمنين والمؤمنات روحاني مبارك ستا نور مولانا الشاكر المرسي حاضر امام نفا انا مبارك نام وفرقش خان من حضرت بسر واسولا دیگر مولانا شاہ کریم الحسین حاضر امام امام نسبی مسند پر براجمان تھے 11 جولائی 1957 آپ نے سلور جگی دی اچھی سلور جگی دی نے بگبر بے ورش پورا کیا ترن ورش پورا کیا چھلا 27 برس میں آپ جوئیے آپ نے نظر دوڑا بھی ہے تو ماشاء اللہ حضرت امام نا روحانی بچاؤ دنیا نی اندر دریک ریتے مٹیریلی سکھی آنے آباد تھیا چھے آنے گریجویٹی ہجی پن اینی اندر پروگریس تھتو رہے چھے چھلا 47 برس نی اندر دنیا اوپر گھنی اچھل پاتھلو تھئی بنگلہ دیش الگ تھیو યુગાંડાની અંદર ધમાલ થઈ બીજા આફ્રિકાના દેશોની અંદર પણ ધમાલો થઈ અને મૌલાના શાહ કરીમ લુત્ફીની હાજર ઇમામે પોતાના રૂહાની બચ્ચાઓને ખરીછામ કર્યા અલગ અલગ ઠેકાણે એ 25 વર્ષોની અંદર હું સિલ્વર જુબિલી સુધીની વાત કરું છું મૌલાના શાહ કરીમ લુત્ફીની હાજર ઇમામ ચલવાપુરા હાલે મેં મારી એક વાયમાં કહ્યું છે કે જો હાજર ઇમામે 10 જુલાઈ 1982 ના પાસ્ટમાં જોયું 25 વર્ષ જે દિવસે પૂરા થાય 11 જુલાઈ 1982 કે પાસ્ટમાં જોયું હાજર ઇમામે અને પાસ્ટમાં જોઈ અને મોલાના હાજર ઇમામે અમારો એક મટીરિયલી રિઝલ્ટ કાઢ્યું કે હું ઇમામતની ગાદી ઉપર આવ્યો છું ત્યારથી લઈને આ મારા રૂહાની બચ્ચાઓ દુનિયાની તો પર ક્યાં પહોંચ્યા છે અને એ રિઝલ્ટ હાજર ઇમામને મળ્યું કે માશા અલ્લાહ અમે દુનિયાની તોર ઉપર મટીરિયલી અમે બહુ સ્ટ્રોંગ થયા છીએ દુનિયાની અંદર અમારી નામના થઈ છે નોન ઇસ્માઇલી મુસ્લિમો બીજા નોન ઇસ્માઇલી જે બીજી કોમ્યુનિટીના ક્રિશ્ચિયનો હિન્દુઓ એ લોકો હવે જાણતા થયા કે ઇસ્માઇલી કોમ્યુનિટી એ કઈ કોમ છે આગા ખાન દેવી હસ્તી એ કઈ કોમ છે બિંદાઓ એ બધી આમ વસ્તુ પ્રકાશની અંદર આવી અને એનો ખુલાસો મૌલાના હાજર ઇમામે પોતાના તાલીકા મુબારકની અંદર કર્યો કે જે તાલીકો હાજર ઇમામે પોતાની ઇમામતના 25 વર્ષ પૂરા થયા અને ઇમામત 26મા વર્ષમાં દાખલ થઈ એ દિવસે આજની મામી તાલીકો લખ્યો અને એમાં મોડાએ ફરમાયું કે સાર છે એનો સાર તમને કહું કે માશાલ્લાહ બહુ પ્રગતિ થઈ છે તમારી તમારા પ્રયાસોથી આજે દુનિયામાં નામના થઈ છે અને હાજર ઇમામે એક દુનિયાવી રિઝલ્ટ આપ્યું કે વેલી અને હજી પણ કરો મા બાપ કે જે પ્રોગ્રેસ પણ પછી મોલા બાપાએ પાસ્ટમાં જોયું અને અમારો સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ તપાસે છે મોલાના હાજરીમાં અને કદાચ મોલા બાપાને લાગ્યું ગુનેગાર છું હું પણ ખાલી મારા એક વિચારો દર્શાવું છું હાજર ઇમામના જે પરમાણુ થયા છે સિલ્વર જુબિલીના એને રોશની સામે રાખીને એને રોશની પ્રકાશ બનાવીને હું આ વાત કરું છું કે કદાચ મોલા બાપાને લાગ્યું છે કે મારા રૂહાની બચ્ચાઓના મગજમાં કંઈ ગેરસમજ થઈ ગઈ છે કઈ ગેરસમજ કે હાજર ઇમામ આવ્યો છે એ લોકોના દુનિયાના કામ કરવા માટે અમારા એજ્યુકેશનના કામ કરવા માટે અમારા હેલ્થના કામ કરવા માટે અમારા આ સોશિયલ વેલફેરના કામ કરવા માટે એના માટે હાજર ઇમામ આવ્યો છે નો બિંદર કારણ કે હાજર ઇમામે બહુ અમારા દુનિયાના પ્રોજેક્ટ દુનિયાની પ્રોજેક્ટો બહુ મા બાપે બધા ખોલી નાખ્યા હેલ્થ ને એજ્યુકેશન ને આ બોર્ડ બિલ્ડર ત્યારે ઘણા જણાને એમ કહેતું ને મા બાપ પાસે બહુ દુનિયા છે અંદર 11-18 મંગે પણ અને અહીંયા અમે એક વસ્તુ ભૂલી ગયા કઈ વસ્તુ રૂહાનિયત ભૂલી ગયા
અને મોલા બાપાએ જોયું કે જે વસ્તુ માટે પૈગંબર અને ઇમામોનો આ દુનિયા ઉપર રહેવાનું થાય છે કઈ વસ્તુ માટે સુલતાન મુશાએ ફરમાવ્યું કે હું આસમાન ઉપરથી આવ્યો છું મોલા ફરમાવે છે હું તમારું ડોક્ટરી કામ કરવા માટે નથી આવ્યો પણ તમારા આત્માના છુટકારા માટે હું આવ્યો છું અમે આવ્યા છીએ તમારા ઋણના છુટકારા માટે પણ છતાં એણે અમારા જૂની વિચારો કર્યા અને કરે છે શા માટે ઇઝ અવર રિલિજિયસ લીડર દુનિયા રીતે વાત કરું છું પણ રોંગ સેન્સ નહીં લેતા એ તો અમારું ઘણું કંઈ છે મોડા પણ એ દુનિયાની દ્રષ્ટિએ દુનિયા એને જુએ છે કે આ એક ધર્મગુરુ છે અમારો અને ધર્મગુરુનું કામ ધર્મનું હોય પણ છતાંય અમારા આ બીમારીઓના અને એજ્યુકેશનના અને દરેક ચીજો લઈને એ બેઠો છે શા માટે કે એ ચાહે છે કે મારો કોઈ રૂહાની બાળક મુફલિસ અને ગરીબ ન રહેવો જોઈએ મારો કોઈ રૂહાની બાળક અનએજ્યુકેટેડ ન રહેવો જોઈએ મારો કોઈ રૂહાની બાળક બીમાર ન હોવો જોઈએ અને એટલે એને અમારા આ દુનિયાના કામ ઉપાડ્યા પૈસાવાળા બનો તંદુરસ્ત બનો એજ્યુકેટેડ બનો માશાઅલ્લાહ સારા મકાનોની અંદર રહો અને બહુ બેસુડું થઈને તમે રહો અને એની અંદર રૂહાને ખોવાઈ ગઈ બિંદર અને એટલે એણે અમને ઠંડવ્યા અને આ જ મેસેજ હું કહું છું દરેક વાઇઝની અંદર કે મોલા બાપાનો આ એક મેસેજ સિલ્વર જુબિલી તો કીધું ને કે મને જુબિલી કરીને શું કરવું છું સુલતાન મુશાએ ફરમાવ્યું કે હમકો જુબિલી કરકે ક્યાં દુનિયા કો દિખા લેતા હૈ જુબિલી કરને કા મેરા એક હી મકસદ હૈ કે મે રૂહાની બચ્ચે દુનિયાવી તૌર પર આગે આવે મને શું કરવી છે કે મારે કઈ હીરામાં જોકો કે તો એની જે મોટાઈ છે એમાં કહીએ તો એની મોટાઈ તો જીવડાયો આપણે શું કામ કરવાનું પણ મોલાએ કીધું કે તમારા જુનિયરી પ્રોગ્રેસમાં અને હાજર સીમાને રૂહાની સંદેશો હોય તો મૂક્યો અને પેલો તાલિકામાં વાતે મોકલ્યો ફર્સ્ટ તાલિકામાં અને પછી આપણે આવીએ છીએ જુઓ બીજા પરમાણુ ઉપર પણ હવે હું મારી વાયસ શરૂ કરું કુરાની આયાત અલ્લાહ ફરમાવે છે કુરાની અંદર અને પછી આ દિમાગના મેસેજો એની અંદર આવતા જશે માશાઅલ્લાહ બધું છે બધી વસ્તુ છે હું જોઉં છું ને આપણે કીધું ને 5 વર્ષથી હું બહાર નીકળ્યો છું હિન્દુસ્તાનમાંથી ઇંગ્લેન્ડ પણ ગયો ને તાંઝાનિયા ને કેન્યા ને કોંગો ને હવે કેનેડા બાકી હવે યુએસએ બાકી રહી ગયું છું કે માશાઅલ્લાહ બહુ છે ખિદમતનો જજ્બો છે પૈસા ખર્ચવાની શક્તિ છે મોલાના નામ ઉપર બધી વસ્તુ છે એક વસ્તુ નિંદુ થઈ ગયું છે અને એ છે રૂહાની અને એ છે ઇબાદત અલ્લાહે ફરમાવ્યું હર ચીજ ઉસકી ઓપોઝિટ ચીજ સે પહેચાને જાતી હૈ હર શે હર ચીજ દુનિયા મેં ઉસકે ઓપોઝિટ ચીજ સે પહેચાને જાતી હૈ ઉસકે મુખાલિફ ચીજ સે પહેચાને જાતી હૈ આ પુરાની આયાત છે કે દરેક વસ્તુ એની વિરોધી ચીજ સે ઓળખાય કેવી રીતે હવે આ મર્દ માણસ ઉભે છે માણસ આપણે કહે છે મર્દ રાઈટ અને તમને કહે છે ઓટો તો આ મર્દ એને કેમ કહેવાય કે ઓટોની હસ્તી છે એટલે મર્દ કહેવાય છે અને ઔરત કેમ કહેવાય છે કે એનો ઓપોઝિટ મર્દને રાખ્યું છે બિંદર રોશની આપણે જોઈએ છે કે ભાઈ લાઈટ લાઈટ શા માટે કારણ કે અંધકાર જેવી એક વસ્તુ બનાવી ખુદાય તો એનો ઓપોઝિટ આવ્યું લાઈટનો ઓપોઝિટ આવ્યું ડાર્કનેસ સુખ બે સુખ છે તો કેમ આવ્યું તો કે સામે દુઃખ એક ઓપોઝિટ આવ્યું અલ્લાહે ફરમાવ્યું કે હર ચીજ ઉસકી મુખાલિફ ચીજ સે પહેચાને જાતી હૈ એક પ્રમાણે અલ્લાહે અમને એક ચીજ આપી લાઈફ જિંદગી તો જિંદગીની કિંમત કેમ કરીને વધી ગઈ તો કે મોત જેવી સામે ચીજ રાખી હર ચીજ ઉસકી મુખાલિફ લાઈફ કિંમતી શા માટે કહે છે કે ના લાઈફ બહુ ઇમ્પોર્ટન્ટ હૈ લાઈફ બહુ કિંમતી હૈ કારણ કે તમે મોત આય આ જંગલ આવ્યો ને બાંગ્લાદેશની અંદર હમણાં રાઈટ કે કેટલા બધા બિચારા માણસોને કેટલા પછી પણ દેહા હશે ક્યારે ભરતી કમ થાય છે ક્યારે વાઇફ થાય છે ઉલ્લેખ થાય છે ને તો તમે જોજો કે ઘણી વખત એમાં પણ માણસો દોડતા હશે ધ્યાન બચાવવા માટે જેને ખાવા પણ નહીં મળતું હોય અને જે ક્યારેક ક્યારે કંટાળીને કહેતા હશે કે ખુદા મોત હશે તો જલ્દી સારો પણ જયારે અવતાર થાય ને તો એ લોકો પણ ભાગતા હશે કારણ લાઈફ કિંમતી છે જિંદગી ઘણી કિંમતી છે
دن بھر ہر چیز اس کے مخالف چیز سے پہچانے جاتی ہے. تو زندگی یعنی موت کے نام پر اپنے بات کریے زندہ ہو تو زندگی یعنی موت چھیڑے زندگی یعنی موت یہ انسان نہ ہاتھ میں نہیں زندگی یعنی موت یہ انسان نہ ہاتھ میں نہیں. سرکار مولانا سلطان محمد شاہ اپنا افریقہ کی اندر فرمان کریو چھے ممباسا اور دار السلام کی اندر بے فرمانوں چھے الگ الگ مبارک نام پر شروعات معاف فرمائے چھے کہ ہر ایک انسان کی زندگی اللہ طرف سے نکی کروامان آوی چھے کوئی نے 70 ورس کہ کوئی نے 80 ورس اگر فرمائے چھے کہ جارے انسان پیدا تھائے چھے ત્યારે જન્મતી વખતે અમુક વર્ષો જિંદગીના આપવામાં આવે છે. કોઈને 40 વર્ષ, કોઈને 50 વર્ષ, તો વળી કોઈને 60 વર્ષ, તો કોઈને 70 વર્ષ. મોટાએ કીધું કે અલ્લાહ તરફથી જિંદગીના આપવામાં આવે છે. તો જિંદગી અને મોત એ આપણા હાથમાં નથી. ઘણી વખતે ઘણી અવર એક્સિડન્ટ બની જાય, કોઈ યંગ ચાલી જાય ને આપણી કોમેડીમાંથી કે જમાતમાંથી, તો ઘણી વખતે ભાઈઓ કે ખબર છે કે સારો નથી, મારી વિનંતી વગાડે એ તો આપણે જે એટેચમેન્ટ છે ને એ આપણે બોલીએ છીએ, આપણો એટેચમેન્ટ છે એટલે. અને ઘણી વખતે ઘણા ઉઠાવી કહેતા હોય છે કે બધા મુકેશજીની ગયો હતો તો એમ કે પુરાઈ ગયો, રાઈટ? તો એ એક ફિલિંગ છે આપણે. પણ દરેક ઇન્સાનને મોડા કહે છે કે જિંદગીના અમુક વર્ષો આપવામાં આવે છે. અને મેં કીધું કે જિંદગી અને મોત છે ને એ આપણા હાથમાં નથી આપી ખુદાએ, કે એના હાથમાં કેવા કેવા ઇન્સિડન્ટ બને છે. હું તો ન્યૂઝ પેપરમાં અત્યારે વાંચું તો બધા કટિંગ કાપી કાપીને જમા કરીને રાખું છું, બધી વસ્તુ અહીંયા લાગ્યા નથી. પણ બે એક કટિંગ છે ઇન્ડિયન પેપરના મારી ફાઇલની અંદર છે. જુઓ ખુદાની કરામત, જુઓ એક નાનકડી હોસ્પિટલ બોમ્બેની બહાર એક વિલેજ છે, જો તમે આવ્યા હોય ઇન્ડિયા દહાનું કરીને એક મહારાષ્ટ્રની અંદર ત્યાં નાની સ્મોલ હોસ્પિટલ. હવે હોસ્પિટલના એક દોશીમાં બીમાર હતા. હવે એ દોશીમાંને જોવા માટે એની આજુબાજુ જે નેબર હોય ને એ લોકો જોવા માટે 5-6 ભાઈઓ આવી અને દોશીમાંને ખબર અંતર પૂછે છે કે માજી કેમ છે કેમ ને. તો માજી કહે છે કે હા હવે થોડી થોડી તબિયત સુધારા ઉપર છે ને. પછી માજી કહે છે કે બેનો તમે બેસો, હું જરા વોશરૂમમાં જઈ આવું અને હાથ મોઢું જોઈ આવું. તો માજી ગયા વોશરૂમમાં, તેની બાઈ આવી છે એને જોવા માટે. અને થોડી વાર છે ને બહુ જૂની બિલ્ડિંગ હતી, જૂની બિલ્ડિંગ આખી તૂટી અને તેની બાઈ તો વોશરૂમમાં છે અને જે 6 બાઈઓ જોવા હતી ને એ મરી ગઈ અને જે મરવાની હતી ને એ બચી ગઈ, તેની બુઢી બચી ગઈ અને એટલી જીવે છે અને તેની બાઈઓ મરી ગઈ. તો વિચાર કરો કેવી કરાવે છે ખુદાને દિવડાવ. અને જૂનાગઢનો એક મારી પાસે પેપર કટિંગ છે, પતનના દિવસો ત્યાં હિન્દુઓ ઉત્તરાયણ આવે ને ઉત્તરાયણ લોકોનો ફેસ્ટિવલ છે તો બહુ આમ ટાઈટ થયું રહે. તો એક છોકરો પતંગ ઉગાડતા ઉગાડતા ચહેરા ઉપરથી પડ્યો પડ્યો ને તો નીચેથી એક પાટીવાળો જતો હતો. અહીંયા તો નથી દેખાતા પાટી, બધા આમ લાકડેલી પાટી હોય માથા ઉપર. એટલે છોકરો પડ્યો પેલા પાટીની અંદર, તો છોકરો બચી ગયો. પણ પેલા પાટીવાળાને લાગ્યું કે અરે શું પડ્યું મારા આમ ઉપર, એટલે એને આમ હાથ થઈ બચી ગયો, ભાઈ મરી ગયો. પણ પેલો છોકરો બચી ગયો, સાત પાડીથી પડ્યો છોકરો એ બચી ગયો. બિંદાવન આમાં તો કેટલા એક કરાવ આવે છે ન્યૂઝ પેપરની અંદર કે હરેક ઇન્સાનને મોડા કહે છે કે જિંદગીના અમુક વર્ષો આપવામાં આવ્યા છે. તો હું થર્ડ કે ફોર્થ ટાઈમ રિપીટ કરું છું કે જિંદગી અને મોત આપણા હાથમાં નથી, પણ વલ્લા એક વસ્તુ અલ્લાહે આપણા હાથમાં પહોંચી દીધી. તો એ ખબર છે મરવું કેવી રીતે, એ મરવું કેવી રીતે. તમે કહેશો કે મરણ જેવી કે તેની મને યસ બિંદર મોત આપણા હાથમાં નથી, પણ મળવું કેવી રીતે એ આપણા હાથમાં છે. અને મૌલાના શાહ કરીમ રૂપીની હાજર ઇમામે ઇન્ડિયાની અંદર 1967માં તેનો ખુલાસો કર્યો. મોબાઈલ ના પસાર હવે પડવાઈશ મારા વહાલા રૂહાની બચ્યાઓ, મોત દરેક ઇન્સાન ઉપર છે. ત્યારે કહ્યું જો તમે પેલો ઇન્સિડન્ટ સાંભળ્યો હોય તો યવતમાં જમાખાનું પડી ગયું હતું ને 123 મહેલીઓ ભાઈઓ અને બચ્ચાઓ મળી ગયા હતા અને પછી હાજરીમાં માર્યા. યવતમાં માફ કે છે, મોત દરેક ઇન્સાન ઉપર છે. દરેક ઇન્સાનને એક દિવસ હાજરીમાં ફરમાવે છે કે આ દુનિયામાંથી ચાલી જવું છે. પણ
અલ્લાહની યાદ કરતા કરતા મોતને ભેટવું એ મોત સર્વથી શ્રેષ્ઠ અને આલા મોત છે. માં અલ્લાહની યાદ કરતા કરતા મોતને ભેટવું એ મોત સર્વથી શ્રેષ્ઠ અને હાજરીમાં ફરમાવે છે કે સર્વથી આલા મોત છે. પછી મોલા ફરમાવે છે કે બીજી રીતે મરણ પામવા કરતા ખુદાને યાદ કરતા કરતા જે મરે છે એ બહુ સારી રીતે મરે છે. મોત તો દરેક ઇન્સાનો પર છે, પણ અલ્લાહને યાદ કરતા કરતા અને અક્ષર મારી વાઇફનો આ એક જ રૂહાની વાઇફ કરો ને જિંદારો તો હું કહું છું કે જિંદારા ઈઝી નથી ને આવી નથી. જેમની દુનિયા તમે દાખલા આપો છો કે મહેનત કરશો તો કમાશો, બસ તમે મહેનત કરશો તો તમે કમાશો. તમે હમણાં ગાડીમાં આવ્યા તો પહોંચ્યા જમાસ્થાને, ઉડીને ન પહોંચ્યા આપણે, રાઈટ? અમે પહોંચવું હતું જમાસ્થાને, પહોંચવું હતું કે કેમ પણ કરીને અમે તકલીફ ઉપાડીને આવ્યા, પણ અમે રિલીઝ થયા. એ જ રીતે રિલીઝનની અંદર કેરલેસ નહીં ગયો, બેદરકાર નહીં ગયો. કારણ કે હાજર ઇમામે જો ખુશિયાળીનો દિવસ ને સિલ્વર જુબિલી તો ખુશિયાળીનો દિવસ કહેવાય કે નહીં તમે કહો, અને આવા ખુશિયાળીને દિવસે હાજર ઇમામે રૂહાનીયતનો સંદેશો આપ્યો, મોતની યાદ અપાવી અમારી, વિચાર કરો. કારણ કે ઘણી વખત ગણા જઈને કદાચ લાગતું હશે કે એ મિશનરી તો બધું મોત જે સિવાય કોઈ વાત જ નહીં કરો. પણ હું કહું છું ને કે આપણે કાંઈ ખોઈ દીધું છે, આપણે કાંઈ ભૂલી ગયા છીએ. મહત્વની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજ આપણા હાથમાંથી આપણે છોડી દીધી છે, અને એટલે મોલા જગાવી ગયો છે, હાજરીમાં અમે જગાવી ગયો છે. અને ખુશિયાળીના દિવસે મોલાના હાજરીમાં આવા તારીકા મોકલે, તે લાઈફ છે તે અનંત નથી, જિંદગી અનંત નથી. મોલા કહે છે બ્રહ્મ છે ને જોયો છો, દુનિયા પાસે આંધળા છે ને જોયો છો, મોલા કહે છે યાદ રાખજો તમને નુકસાન થશે. હાજરીમાં કહે છે ખુશિયાળીના દિવસે આવા તાલિકા અમને થાય, અને પછી મોલા ફરમાવે છે કે જુઓ હવેથી તમારું જીવનનું ઘડતર કરો દ્વારથી બંદગીથી અને ભાઈચારાની ભાવનાથી. કે ભૂલી ગયા છો, હવે શરૂઆત કરો મોલા, હવે કરો. હજરત નબી મોહમ્મદ સલ્લલ્લાહ અલૈહી વસલ્લમ મુબારકના પર શરૂઆત કરો. પરંદાની ચીફ ખાની શકે કદરમાં વાયસ કરી તો મેં કહ્યું કે અલ્લાહે કુરાનમાં ફરમાવ્યું છે કે મોહમ્મદ અને બીજા પૈગંબરો તમારા માટે એક્ઝામ્પલ છે. હવે એનો હું તમને વાત કહું, બીમારીના બિસ્તર ઉપર સૂતા શકો કે લાસ્ટ એમાં પીરિયડ હતો, બહુ ડિફિકલ્ટ હતો. એના બે ઇન્સિડન્ટ તમે સમજો, અને જે મેં અરજ કરી છે ને કે કુરાન પણ થોડું થોડું વાંચો હિકમત સાથે, એમ લાઈફ ઓફ મોહમ્મદની વાંચો એક વખત. અમુક ઇન્સિડન્ટ એવા આવશે કે તમારા આંખમાંથી આમ આંસુ નીકળી પડશે, એવા બનાવો તમારી નજર સામે હજરત નબી મોહમ્મદના જીવનના આવશે. બીમારીના બિસ્તર ઉપર પડ્યા છે દિંદારો, બેહોશીની અંદર કોમામાં છે, થોડા વળી એક બે કલાક થાય તો આંખ ખોલે અને બાજુમાં માટીનો પ્યાલો પડ્યો તો પાણીનો, પછી એમાં છે ને આંગળા બોલે, આંગળા બોલીને પછી ચૂસે, ભલે પાણી ચૂસે, ભલે પાછા બેહોશ થઈ જાય, આમ ઘડી ઘડી કરતા. એવી રીતે એક વખત છે ને કોમામાંથી બહાર આવ્યા અને હોશમાં આવ્યા અને આંખ ખોલીને પ્યાલામાં હાથ નાખ્યો ને પછી ચૂસવા માંડ્યા પાણી, અને પછી આમ છે આમ ફેક આમ દબાવે છે સીનાને. તો આયશા એના ઘરવાળા આયશા કહે છે કે યાર કુલુલ્લા તબિયત કંઈ વધારે ખરાબ લાગે છે, તો કે હા મને જરા આજે ફીલ થાય છે. કે શું ફીલ થાય છે? તમને દર્દ થાય છે કે ના? બીજું કાંઈ દર્દ નથી થતું, પણ મને છે ને હમણાં હું સૂતો હતો ને તો અજરાત ફરિશ્તો મારી પાસે આવ્યો, સમજ્યો કે અજરાત ફરિશ્તો મારી પાસે આવ્યો અને મારી પાસે આવીને મને કહે છે કે યા રસૂલલ્લાહ તૈયાર છો ને? તો મેં કીધું હા હું તૈયાર છું. ક્યાં? ચાલવા માટે, બે છોડવા માટે. કે હું તૈયાર છું. તો આયશા કહે છે તો પછી શું થયું? તો નબી સાહેબ ફરમાવે છે કે આયશા મેં અજરાયને એક સવાલ કર્યો, ત્યારે અજરાયત તને નથી લાગતું કે તું મારો રૂ નીકાળવા માટે કંઈક મારા સાથે થોડો સ્ટ્રીક થઈ રહ્યો છે, સખ્તીથી પેશ આવી રહ્યો છે? તો આયશા કહે છે શું જવાબ આપ્યો એને? તો નબી સાહેબ ફરમાવે છે કે આયશા હજરત અજરાયે મને કહ્યું કે કસમ ખુદાની છે,
અરે મોહમ્મદ, અરે પ્યારા પૈગંબર, મને અલ્લાહે સ્ટ્રીક ઓર્ડર આપ્યો છે કે યાદ રાખજે મારા મોહમ્મદ નો દોર જૂતો કાઢીને એના શરીરમાંથી મારા મોહમ્મદને જરા બી તકલીફ ન થવી જોઈએ, એને બહુ આરામથી લેજે. તો આયશા ને નબી સાહેબ કહે છે કે આયશા એને ખુદાના સોગંદ ખાઈને આ વાત કરી તો પણ મને એવું લાગ્યું કે મારા સાથે મને કંઈક તકલીફ જેવું લાગ્યું. તો મને વિચાર આવ્યો કે જયારે મને આવું ફીલ થાય છે તો મારી ઉંમતના શું હાલ થશે, તેનો જયારે રૂઢી કરશે. તો આયશા કે છે શું જવાબ આપ્યો અઝરાયલે? તો કે મેં અઝરાયલને આ સવાલ પૂછ્યો ને તો એ પાછું ખુદા પાસે ગયો અને ખુદાને પૂછી આવ્યો. તો ખુદાએ શું જવાબ આપ્યો? અલ્લાહએ જવાબ આપ્યો કે હે મોહમ્મદ, તુમ્હારી ઉમ્મતની ઇબાદત ઓર આમાલ દેખ કે ઉસકી આખરત મેં ઉસ મુતાબિક ઉસકે સાથ બિહેવિયર કરને મેં આઉંગા. ઉસકી ઇબાદત ઓર આમાલ દેખ કે ઉસકી ઇબાદત ઓર આમાલ દેખ ઉસ મુતાબિક ઉસકે સાથ સુલૂક કરને મેં આઉંગા. અને અક્સર હું કહું છું હંમેશા કે જ્યાં ક્યારે હોસ્પિટલમાં રાઉન્ડ મારો માશિયાલા ભણેલા છો, આપ બધા એજ્યુકેટેડ છો, હશે તો 5-10% બુઝુર્ગ માણસ એવો કર્યું હોય, પણ મેજોરિટી તમે એજ્યુકેટેડ છો ત્યારે તમે હોસ્પિટલના રાઉન્ડ મારો. મેં તો મારો હોબી બનાવ્યો છે, 2-3 મહિને ક્યારે જજે હોસ્પિટલમાં, ક્યારે કેઈએમ હોસ્પિટલમાં, ક્યારે આપણે આગાખાન હોસ્પિટલમાં હું જાઉં અને જો એક એક પેશન્ટને. આપણે શું આ આદતથી શું થાય ખબર છે? કોઈ આક્રત આપણે આમ યાદ રહી રાખો ન બની જઈએ. અને ક્યારેક ક્યારેક તો હું પેશન્ટ પાસે ઉભો રહે ડોક્ટરને પૂછું, એકદમ બેહોશીની અંદર હું બસ આમ હાથ પગ ઠંડા છે, શ્વાસ ચાલતા હોય, તો પછી હું પૂછું કે ડોક્ટર શું ક્યાં હોય? તો પછી કહે કે એ વર્ષ તો હજી બચેગા કે નહીં બોલી નહીં, એ તો મેડિકલી ક્લિનિકલી મર ચુકા હે, એ ક્લિનિકલી મર ચુકા હે, લેકિન એ આત્મા ક્યો નહીં કરતા હમ તો નહીં માલુમ, હો તો ભગવાન જાય બોલે, હિન્દુ ડોક્ટર હોય તો તો ભગવાન જાય. હવે તમે મને કહો 15 દિવસ, કોઈને 20 દિવસ, કોઈને 30 દિવસ, કોઈને 3 દિવસ, કોઈને 1 વર્ષ, કોઈને 6 વર્ષ આમ તૈયાર હોય, વાય વોટ ઇઝ ધ રીઝન? ડોક્ટર કહે છે અમને ખબર નથી, અમારી રીતે બધું ખતમ થઈ ગયું છે, પણ એના શરીરમાંથી રૂ નીકળતા નથી, શા માટે નથી નીકળતા? અરે ખુદા તારા આત્માઓ છે, તું લઈ લઈને એ લોકોને શા માટે 12 વર્ષ રાખે, શા માટે 6 મહિના રાખે, શા માટે તું 15 દિવસ એ લોકોને રાખે છે? અરે તું એ લોકોને જલ્દી લઈ લઈને બટ દેર ઇઝ સમ રીઝન જીવદાર, દેર ઇઝ સમ રીઝન. એ હાજર ઇમામે અમને કીધું કે જુઓ આખરત છે, આખરત જેવી કોઈ ચીજ છે, સવાલ જવાબ જેવી કોઈ ચીજ છે, હિસાબ કિતાબ જેવી કોઈ ચીજ છે. મોટા બાપાએ ફરમાવ્યું, હાર્વર્ડ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે દુનિયાભરની, એ અમને કહે છે આખરે જેવી કોઈ ચીજ છે. કારણ કે આજકાલના ભાઈના ભાઈ બહેનો હશે ને બહેનો, એ લોકો એક એક્સપિરિયન્સ, મેજોરિટી બહેનોને આ એક્સપિરિયન્સ થાય કે ક્યારે પોતાના હસબન્ડને કે પોતાના દીકરાઓને કહે ને કે કડે તો ખાને છો, શુક્રવાર જોતા છો, તો ઘણી બહેનોને આ આન્સર મળતો હશે કે એ અમે ગરમ આવ્યો કાયું કે શું આયો કરો યાદી અમે. ઘણા જે કહે છે કે ગરમ બરાબર ભાઈલું છે, કહું કે એ બંદી કરો ને તકલીફ ભાઈ શા માટે ત્યાં તો કે તે મિસ્ટરી જોકમ ભગત જોકમ કેમ ભાઈ ખુલા બાઈ લોક જોઈને ભગત તો જોકમ એ ખાલી બાઈ લોક અને ભગત તો કે છોડે જાય દુનિયા નહીં બધાને છોડવી છે. અને એ જ વસ્તુ મોલાના હાજરી ઇમામ અમને યાદ અપાવે છે, એ જ સમજી દે અલ્લાહને યાદ કરતા કરતા હાજરી ઇમામ ફરમાવે છે મોતને ભેટવું એ મોત સર્વથી આલા અને ઉત્તમ મોત છે. ઇન્ડિયામાં હાજરી ઇમામ યાદ અપાવે સિલ્વર જ્યુબિલીના દરબારની અંદર આ પ્રમાણ છે, મારી પાસે પૂરા કમ્પ્લીટ પ્રમાણ છે કે મોટા પ્રમાણે છે. હવે તો તમે તમારી દ્વાર બંદગી અને જમાત ખાનની હાજરીમાં નિયમિત રહો મોટા હવે તો, અને તમે તમારી જાતને મઝહબના પાલન માટે રીડેડિકેટ કરો. અંગ્રેજી વર્ડ રીડેડિકેટ આવ્યું કે પોતાની જાતને પુન સમર્પણ કરો હવે ધર્મના પાલન માટે. કારણ કે અમે ડેડિકેટ કરી તો પાછા અટી ગયા, એટલે મોડા કે છે જુઓ અટી ગયા છો, આવો પાછા એ લાઈન ઉપર, રૂહાનીતની લાઈન ઉપર આવો. અને અમેરિકા જેવા દેશની અંદર જો મોડાના હાજરીમાં મેં ફરમાવ્યું 4-5 વસ્તુ સમજાવી, તેમાં સેકન્ડ મોડા ફરમાવે છે સેકન્ડ પિલર બીજો સ્તંભ. સેકન્ડ પિલર એ છે કે જેની ઉપર અમે ચાલીએ છીએ
કે અમારા યુનાઇટેડ સ્ટેટ અને કેનેડાની અને પશ્ચિમની દુનિયાના રૂહાની બાળકો પોતાના ફ્યુચરનો ચણતર કરે, પોતાનું ફ્યુચર બિલ્ડ કરે, પોતાના ભવિષ્યનું ચણતર કરે, જેનો મતલબ જાહેરી સુખ મટીરિયલી, જાહેરી સુખ અને રૂહાની પ્રગતિમાં બરાબર બેલેન્સ રાખો. જાહેરી સુખ અને રૂહાની પ્રગતિમાં બરાબર બેલેન્સ રાખવો. પછી મોલા બાપા ફરમાવે છે કે તમે ગમે ત્યાં વસતા હો, તમે કોઈ પણ દેશમાં વસતા હો, પણ યાદ રાખજો સિલ્વરજીની દરબારનું ફરમાન છે, યાદ રાખજો જિંદગી બહુ ટૂંક સમય માટે છે અને ઇન્સાનનો જે ઇન્ટરનલ ભાગ છે એ છે કે જે તમારો રૂહ છે, તમારો આત્મા છે, રાત્રિમાં પ્રમાણે પ્રવાસ પ્રમાણે. કારણ કે એટલી બધી મટીરિયલ લાઈફ થઈ ગઈ છે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર. હજી ઇન્ડિયા પાકિસ્તાન તો બહુ પછાત છે દુનિયાની રીતે. અમે તો 50-100 વર્ષ પાછળ છીએ. તમે જયારે આમ 200 વર્ષ આગળ નીકળશો ને તો અમે 100 વર્ષ આગળ વધશો થોડા, અને તમે તો આમ ભાગતા જ જશો. કારણ નાખ્યું, નાની હોસ્પિટલનો પાયો નાખ્યો, ડે કેર સેન્ટર હાજરીમાં ઉદઘાટન કર્યા, બીજી કંઈક છૂટ નાની 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 યોજના હતી એના મા બાપે એની મીટિંગો એટેન્ડ કરી. પાકિસ્તાનની અંદર, બાંગ્લાદેશની અંદર હાજરીમાં પ્રમાણે છે કે જ્યુબિલી યર દરમિયાન ઘણી બધી યોજનાઓ અમે હાથ ધરી છે અને હાથ ધરવામાં આવી છે. આ બધા પ્રોજેક્ટોની અંદર, સિલ્વર જ્યુબિલી યરના આ બધા પ્રોજેક્ટોની અંદર, આ બધા યોજનાની અંદર સર્વથી પ્રથમ ફર્સ્ટ પ્રોજેક્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ, સર્વથી પ્રથમ, ઘણા જણા છે ને એ નથી આપતા, રિલિજનને ઇમ્પોર્ટન્સ નથી આપતા. એ લોકો કે છે નાના એ બધી ભગતતો જી વાત હોય, પહેલે દુનિયા કમાયો પછી ધર્મ કમાય નથી. બોલા કે છે સર્વથી પ્રથમ પ્રોજેક્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ કે અમે એક ઇબાદત બંદગી કરવા માટેની જગ્યાનું ફાઉન્ડેશન નાખી રહ્યા છીએ. શરૂઆત અહીંયાથી કરી હાથમાં, ને પછી નૈરોબી ગયા, દિલ્હી નાખ્યો પાયો, રૂહાનીનો પાયો પડ્યો જમા થાનાનો, કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે તમને લાગે છે ને કે ઇમ્પોર્ટન્ટ છે કે માશાલ લાગે છે, માફ કરજો હું નથી કેતો કે ના, તો આ જમાખાનામાં હાજરી ન હોત, પણ જે કાક ચડી ગયો છે ને તો કે ના ના વાંધો નહીં, અને પૈસા બધા નાના જીના આવ્યું ને પરમદાળ એક જમાખાનામાં કરી અને એટલી બધી સેવા કરોતા અને યાદગારી કરોતા મોડા બહુ હેમલેવીને તો એ વસ્તુ મેં ના મહેનત કરો અને ખાઓ રૂવાની એટલી વિનંત કરો. આ પરમાન ઘડી ઘડી દેખાડો છે આ બુક, આ વિષયને અમલાવીને પકડે છે ભાઈ આ બુક કઈ છે. એમાં આવ્યું છે વધારે નહીં સુધારી શકે, આજના ઘંટા બંદી કરો, 15 મિનિટ બંદી કરો, 10 મિનિટ કરો, 5 મિનિટ બંદી કરો, લેકિન આમાં બંદી જરૂર કરો. વાંચો પછી બાઇક પછી લેજો મારા તરફ, આમાં બંદી જરૂર કરો. જો પછી આવે છે જો લો પૈતૃક ખ્યાલને દાખલ હોતે इसमें आजम लेते बंदी नहीं करते हैं, वो लोग जो लोग बड़े काम में दाखिल नहीं है उससे भी नीची कैटेगरी में गिर जाएंगे. वेरीफाई कर ले जो पची कि जे लोग जांप लेने बंदी नहीं करता मोला फरमा थे कि जे लोग बैतुल ख्याल मेंबर नहीं एना करता पर नीची दशा में पड़ी जैसे જવું છે નીચી દશામાં. એના કરતા તો પેલા કારણ મને એક બે છોકરા એક છોકરા મિશ્ર અમલો દઈ દઈએ બોલ વાંધા નહીં માદા નહીં, પ્રિપેરેશન કરો, તૈયારી કરો. એના કરતા પણ નીચી દશામાં કોઈ જશે. અમારા એક હતા ને બહુ સિનિયર, હું આટલે બધું થાય છે હું નામ નથી લેતો ભીંડર, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ ખરાબ કહેવાય વસ્તુ નથી, બહુ સારી વસ્તુ છે. એને પોતાના ઘરમાં પ્રેયર હોલ બનાવ્યું, કારણ કે છેલ્લે છેલ્લે બહુ બુજુર્ગ થઈ ગયા હતા, જેમાં કાંઈ પહોંચી નહોતા શકતા, તેમણે ઘરમાં પ્રેયર હોલ એકદમ સેપરેટ મોડાનો ફોટો ફોટો રાખેલો. શા માટે ખબર છે તેઓ કેવો સેવાધારી હતો? તમે એની થોડી હિસ્ટ્રી આપો. ઇન્ડિયાનો પ્રોગ્રામ બને ને સુલતાન મુશાનો, તો આ શ્રીમામીને બોલાવે સુલતાન મુશાથી, વધી હમ ઇન્ડિયા આના મનતા એક મહિના
તો અરજ મૂકે ખુદાવીન એક રિક્વેસ્ટ હૈ બોલો ક્યા હૈ ખુદાવીન પૂરા પૈસા ખર્ચા હમ દેગા તુમ્હારે ટ્રાવેલિંગ કા પૂરા ખર્ચા હમ દેગા બોલા કે અચ્છા કબૂલ કરતા હૈ ટોટલી ખર્ચો મા બાપ રવાના થાય ફ્રાન્સથી અને ઇન્ડિયા એક મહિનો રે બધો ખર્ચો પોતાના તરફથી આપે બધો ખર્ચો અને કેટલો આમ મોડાનો ચહીતો કેટલો એક વખત મા બાપ પાસે અમુક જણા આવ્યા થોડા જળથી રાખવા વાળા હતા એ આવીને સુલતાન મુશાને કહે છે વધીરે શા કરતા વધીરે શા કરતા વધીર બહુ બહુ ટેમ પડે વગેરે 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 પછી મોડા કહેતા દેખો અમારે વધીર તો તુમ નહીં પહેચાનતા અમારા વધીર બહુ અચ્છા હૈ તુમકો ઉસે જલતી હૈ મોડા કહેતા કે તુમકો પતા નહીં કે ઉસકા બાપ દાદાને કૈસી ખિદમત ક્યા હૈ આમ મા બાપ ખોટા વખાણ નહીં સાચા વખાણ કરતા આટલી હદનો માણસ આટલી હદનો માણસ એને મોડા સુલતાન મુશાએ બોલાવી એક વખત અને દરખાનાને એ કામડિયા પણ બનેલા એક સમયની અંદર બોમ્બે દરખાનાને એ કામડિયા પણ બનેલા એને બોલાવીને સુલતાન હતું કે જે ખબર છે ફર્સ્ટ સાંભળજો એમના ફેમિલી પાસેથી આ વસ્તુને ઉતારી છે કામડિયા તુમને અમારા બહુ સેવા ક્યાં છે બહુ સેવા ક્યાં અમા ઇતના સેવા ક્યાં હૈ ઇતના સેવા ક્યાં હૈ કે હમ બહુ રાજી હૈ કામડિયા હમ ફિર કહેતા હૈ બહુ ખિદમત ક્યા હૈ ઇતના ખિદમત ક્યા હૈ કે આખી જિંદગી હમ તુમકો ખાના વદાન બોલતા જ રહે તો ભી તુમ્હારી ખિદમત કા બદલા નહીં દે સકતા આખી જિંદગી મોડા કે છે પણ પછી કે છે લેકિન કામડિયા યાદ રખો ગૌર સે સુનો ધ્યાન સે સુનો કે કામડિયા હમને તુમકો કહા કે તુમ્હારી બહુ ખિદમત હૈ તુમ્હારી ખિદમત કા બદલા મોલા કે છે હમ આખી જિંદગી ખાના વદાન બોલે તો ભી નહીં હો સકતા હૈ લેકિન અગર તુમ દુઆ નહીં પડેગા લેકિન અગર તુમ સુબહ કી ઇબાદત નહીં કરેગા ઓર દસંગ નહીં દેગા તો તેરે રૂહ કા છુટકા કભી તમે પર્સનલી પછી દાન જોતો તો મને કહેજો વાપિસ તમને આમ દેશે ને કહેવાય અને મેં એ વ્યક્તિને જોયેલો મારા જે ઇન્ડિયા જવાના જેટલા વિશે બધા જોયેલા એ હંમેશા પછી છેલ્લે છેલ્લે કુર્સી પર જ બેસતા તારી બ્લેસ ટોપી પહેરતા એ તમારે ભૂકા છૂટકા એટલો બધો મોડાની નજીક એટલો બધો નજીક હતો મોડાની એટલે પછી તે દિવસથી એ તો હતા ચાલુ કરો પાછો માફ કે તારા ફેમિલીમાં તો અત્યારે એની અડધી ફેમિલી લંડનમાં છે અડધી ઇન્ડિયા બોમ્બેમાં આવી છે હંમેશા હું ઓબ્ઝર્વ કરું જે કુટુંબમાં જે બનાવ બની ગયો ને એ લોકો બી લેસન લીધો એ લોકોના કુટુંબના યંગ મેમ્બર બરાબર આવશે સવારે ચાર વાગે આવશે જમાખાને બંધ દીકરા માટે આવશે અને આ માણસ પછી છેલ્લે આમ નતા હરી શકતા એટલે ઘરમાં બંધ રૂમ બનાવી અને ઘરમાં બેસી ઇબાદત ઉપર ઘરમાં બેસી અને જયારે દુનિયા છોડવાનો ટાઈમ આવ્યો ત્યારે અલ્લાહને યાદ કરતા 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 હિરદે અલી કો નામ લીધ ઓર અખર સબ ધોય અરે અહેમદ અલી અલી બોલનતા હોય હોય તો હોય મોત તો દરેક ઇન્સાન ઉપર છે પણ અલ્લાહને યાદ કરતા કરતા જે મરે છે એ મોત સર્વશ્રેષ્ઠ મોત છે અને આ સંદેશો અલીમાં ફરમાય છે કે લાઈફ અનંત નથી એનો અંત છે મારા લાઈફ ટૂંકી છે મારા કે દુનિયાની સુખ અને રૂહાની બંનેની અંદર બેલેન્સ રાખો ને ચાર થી પાંચ ગીનાના પાછા થયા કે ધર્મ નિયમ તું નીત રહો કર્યો ખૂબ કમાઈ જીસકે હેડામાં હે ધર્મ નહીં તો ભી હૈરે સો ભી હૈરે ઉતારા સત્પંથી મોમન તે કહીએ જાણે ધર્મ આચાર નાવ ફલી ફલી શાકી આ આપણા બેઠા છીએ આપણે નાવમાં કશ્તીની અંદર નાવ ભલી અલી શાકી જામે ઠોર યાને ખબર છે ઠોર એટલે શું દગે નહીં આમ દોડે નહીં એને કહેવાય ઠોર આમ સ્થિર હોય જેનાથી હલે નહીં કેટલો પણ તુફાન આવે નાવ ભલી અલી શાકી જામે ઠોર અપાર જે કોઈ ચડે ઇસ નાવ મે સો ભી હૈ રે હમારા ઘણા વખત પ્રમાણ સાંભળવે અહીંયા જે તમને મળશે આ રે 64 પહેલો મોહમ્મદ ખાનનું ઉદઘાટન કર્યું જમાખાનાનો મોડા ફરમાય છે કે અહીંયા જે વસ્તુ તમને મળશે તમારા ગૃહમાં મોડા કે શક્તિ આવશે 18 માર્ચની એક વાત મેં ટોરન્ટોમાં કીધી કયા દેશમાં કઈ જગ્યાએ પણ હજીમાં મેં જમા વાત કરું છું 18 માર્ચ રાઈટ કરીને ચેન્જ કર્યો ઉપર હતું જમાખાનું
માસી મળ્યા વિશ્વ સાહેબ પંચ મિનિટ તેના બોલો ખુરવાય કાઉન્સિલર ને જરા પાડે છે કાઉન્સિલર માં અમે આવ્યા ને તો એની દીકરી બેસી હતી તસલી આત્મા દિવસ પડે છે યાદી બધી હોય થી વિશ્વ કે યાદી બધું મોટા અને માસી ખુરવાય વિશ્વ સાહેબ એ બધી છોકરી કે પૂછો જરા એમ કે પૂછો એમ કે દુઃખ આય કે ના ઘરને એને સસુરાલને એમ કે દુઃખ આય કે ના પછી મેં કીધું આવ્યું વિગતવાર વાત કરો કે કોનો મેટર આય ત્યારે મને કહે છે કે અસાઈયા ધ્યાન કર્યા એટલે પછી બહુ દુઃખી આવી એમનો હસબન્ડ કે મારે તો એની સસ એમ કે મારે એમ કે કેમ જો ના એમ આ કેટલી ખબર છે કે બધું ભાંબળ આખીને જોઈતા ભાંબળ આખીને જોઈતા કે આની ગાય કે છોડાયું એનો ગાય મીન કાવ બિચારી ગરીબ ગાય છોકરી કે રીતે અહીં છોડાયો અહીં કામ સુધારી કેમ છો અને પછી મને કહે છે કે ઘરે જે અસાવટે છે ને ઘરે તો તેમ કે પૂછે કે કોનો ભાલે તો ના જ પાડે છે ના પછી ખોટા કે ખોટો સીધા બધા મુજબ સુખ મતે ભરે તા ગલતથી ભરે તા તો અમે શ્રી સાહેબ અહીં પૂછો પ્લીઝ મહેરબાની કરીને અહીં પૂછો મહાતી ને દિલદાર વ્યાધિ તો થાય ને બધાને ખોટા ખબર પણ હોય તો મેં કીધું કે બેન સભ્ય આપના ધર્મ બેન બેન ખુલાઈ કરો થાય મા બાપે જીવ કે દુખ્યા જો તાકે ખબર હે ને કેવો છે એ મોડાના સુલતાના ઓછા તો પછી એના હાથમાં છે બેથી પાંચ સુના વિશેષ સાહેબ મળે ખરો આવી મુજી માતે જે મેસેજ મળી આવી ને બધું રાઈ જાય બધું રાઈ જાય પણ આવ ના પાડાતી બધા ના પાડતી ખબર હે વિશ્વ સાહેબ હરિવાન ફોટો હતો કાઉન્સિલરમાં ને હાથ કરે વિશ્વ સાહેબ જેમ કે જે મતે ઈમાન હોય એમ કે કડે કોઈ દુઃખ લાગે જેમ કે જેમકે ઈમાન હોય જે મતે જે દુઃખ રહે ન લગે કદે બી ન લગે અને આસ્તે આસ્તે બધું ગ્રેજ્યુઅલી સુધરનો મિનિટ તો વિશ્વ સાહેબ છ સાત વર્ષ થી રહ્યા આસ્તે આસ્તે લેવલ જે છે તો બધી વાત બરાબર એમ કે માર પેટી હું કે કેન્દ્રો નહીં મિલનો મુજા કરમ મુજા લે આમ તો અંત અને પછી શું કે ખબર હોય વિશ્વ સાહેબ દુઃખ મૂકીને આવ્યો કુળ્યા ને આવ્યો ખબર થોડા હાઈ લેવલની વાત છે એનો ખુલાસો પછી બેટમિન્ટન આપણે કરશું શનિવારે એસ્ટિમેટ ની અંદર મને કે આ ખેલાઈ ગયા ને તો મોટા બાપા પાસે બેઠો હોય આ કારણે ગયા ને તો મારી બાજુમાં બેઠો હોય ઘણા એજ્યુકેટેડ છે તો ઘણી પાડેલ જેવી વાતો શરૂ કરી પાછી ઇમોશનલ વાતો પણ કીધું ને બેટમિન્ટન અહીંયા નહીં મને કહે છે કે 24 કલાક મોડા સાથે ને સાથે હોય તો મને અહીં વિચાર કરો મને કહે છે કે દુનિયાને દુઃખ પાસે નજર ને છે ઘણી સાથે હોય ત્યારે મને જ્ઞાનનો પાઠ યાદ આવ્યો દિંદર કયો જબ મેં દર્શન દેખું તેરા હરે જબ મેં દર્શન દેખું તેરા અરે સબ દુઃખ વિસરે ચિંતા થી મેરા રે સબ દુઃખ વિસરે ચિંતા થી મેરા અરે સુખ ઉપજે મન ગાના ગનેરા હરે સુખ ઉપજે મન ગાના ગનેરા એ સાજન કરો હમારે યહાં તેરા જગ મેં દર્શન દેખો તેરા સબ દુઃખ વિસરે ચિત્તથી મેરા તમને આ કેન્દ્ર આમ હાથ કર્યો તો મેં ક્યાં બતાડેલું રહેલો તો કદર માહિતી મારા જણા છે આમ મારા હાથ કરે છે જે લોકો અલવાય જો હતા ને 64માં માફી જવા અહીંયા તને આવશે આજમાં ઇન ધીસ પ્લેસ મને કહે છે તમારા રૂલિંગ શક્તિ શક્તિ અને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો તમે કરી શકશો વાંચી લેજો કોઈ પણ આવા આવા હીરા આપણે આપવા માંગે છે દિંદર અહીં આપણે છોડી દઈએ ઇબાદતને છોડી તંગીને છોડી દઈએ તો હવે જે આ સિલ્વર જ્યુબિલીનો રૂહાનિયતનો મેસેજ કૃષ્ણનો એને એને અમે બરાબર ઉતારીએ હૃદયની અંદર માશાલા અને પછી જુઓ ઇસ્માઈલી મઝહબની ખૂબી શું છે ખૂબી શું છે અને આ કોણ છે એ પછી ખબર પડશે તમને પછી ખબર પડશે
કે આ કોણ છે એની અંદર ઉતરશો તમે. અને જે કન્ફ્યુઝન બધા બીમારમાં ઘણા જણાને ચાલે છે ને, મને જણો ટોરન્ટોની અંદર કહે છે એક બીજા ખબર નહીં પડી કે પણ ઇમામ છે કોરો મનુતા, ઇમામ મનુતા છે ખુદા જો નૂર મનુતા છે એ ખબર નહીં પડી. હજી ખબર નહીં પડી, હજી આને ખબર નહીં પડી. કેટલા હાંડા જ્યાં હાંડા ત્યાં જ પ્રયત્ન રહ્યો. સતગુરુ કહે જીત ઘટ ઇમાન પ્રગતિ અરે તીતે ગફલત હોવે દૂર, અરે ત્યાં અંધારા શું કરે જ્યાં જ્યાં સતગુરુ તેરા નૂર. નૂર જ નથી અંધકાર ભરેલો છે એટલે આમ થયા કરે છે. ખબર નહીં પડી પૂર્વ, ખબર નહીં પડી પૂર્વ. આ એપલ મને દેખાય છે, મને પીસ દેખાય છે, આ એપલ દેખાય છે, રાઉન્ડ છે, રેડ કલર છે, પણ સ્વીટ છે કે ખાટું છે મને નથી દેખાતું. હું જોઈ જશું શેપ રાઉન્ડ છે, એનો કલર રેડ છે, પણ મીઠો હશે અથવા ખાટો હશે ત્રણ વસ્તુ એકની અંદર છુપાયેલી છે. બે દેખાય છે, ત્રીજી નથી દેખાતી. જિંદાઓ ત્રીજી દેખાશે બી નહીં, નાની થશે હું લઈશ એને ખાઈ તો ત્રીજીનો અનુભવ થશે. એનો રંગ દેખાય છે રૂપાળા છે, એનો આકાર દેખાય છે માશાલ્લા પાંચ સાડા પાંચ છ ફૂટની ઊંચાઈ છે, પણ એની અંદર જે ડિવિનિટી છે ને એ બૈતુલ ખયાલની લેબોરેટરીમાં દેખાશે. જિંદા ત્યાં દેખાશે એ સ્ત્રીનું જીત વ્યક્તિ માન પ્રગતિ આપી કોઈ ચપલત હોય. એટલે મોલાએ કહ્યું, શું કહ્યું, આ રીબુક બિલકુલ ખયાલની બંદીથી તમે સાચા ઇમાની બનશો, ટ્રુ ઇમાની. તો શું જે બંદી નથી કરતા એ સાચા ઇમાની નહીં, ના એનો મતલબ એ નહીં, પણ બિલકુલ ખ્યાલની બંદીમાં તમે ત્રણ વસ્તુ એકસાથે જોશો અને વિધાઉટ બંદી ખાલી બે વસ્તુ, તેના એપલ આવે જો રંગ લાલ થાય અને મીઠો કે ખટ્ટો તો ગુણો ચોક્કસ કથ્યો નથી, પણ વિશ્વાસ છે કે ના આવે, પણ બિલકુલ ખ્યાલમાં તમે ખાવ છો તેના હકીકતની સ્વીટ આવે. એન્ડ લાસ્ટ પોઈન્ટ કહી રહ્યો છેલ્લી, જો બીજો એક ઇશારો હાજર ઇમામે કર્યો, હરેક જગ્યાએ જ્યાં પણ ગયા ને હિન્દી જમાતોની વચ્ચે, હિન્દી નહીં કે જેના બાપ દાદાના રૂટ ઇન્ડિયામાં છે, પછી કેનેડામાં રહેતા હોય કે યુરોપમાં રહેતા હોય, એ હિન્દી જમાતની વચ્ચે એક ઇશારો મોલા બાપાએ કર્યો છે. અને એ ઇશારો એ છે કે મોલાના હાજરીમાં ઇશારા કરીને ફરમાવ્યું મુબારક નામ ઉપર પ્રવાસ કરો. એટલે છે ને મારી જાતને પણ અને જમાતને પણ ગયા ઓપન કહી દીધું છે. હવે તો સમજો કાંઈ, હવે તો સમજો કે હવે એ જાહેર રીતે અમારાથી થોડો થોડો છેટો જઈ ગયો છે ફિઝિકલી, અને એટલે અમને દબાણ કરે છે. એટલે જો શું કહ્યું કે અમો ઈચ્છીએ છીએ, તે જ કરજો વર્ડ, કે આવતા વર્ષો દરમિયાન ઇમામ માટે એવા રૂહાની બચ્ચાને દીદાર આપવાનું પોસિબલ બનશે કે જે લોકોએ જમાનાના ઇમામના દીદાર ક્યારે કર્યા નથી. હવેની લાઈનો ઇમ્પોર્ટન્ટ આવે છે. આ એવી બાબત છે કે જે મને બહુ જ વહાલી લાગે છે અને દિલથી અમે એમ ઈચ્છીએ છીએ કે આવતા વર્ષોમાં અમે એ બાબત પાછળ અમારો ઘણો ટાઈમ ખર્ચ કરશું અને એ તરફ અમે વધુ ધ્યાન આપશું અને વધુ અમારા સમયનો ભોગ ક્યાં આપશું, અને આ બાબત મારા માટે સર્વથી ઇમ્પોર્ટન્ટ અને અગત્ય બાબત છે, અને અમે ભારપૂર્વક તમને જણાવીએ છીએ કે તમે તમારા ધર્મના મૂળ સિદ્ધાંતોને તમને સમજવા જોઈએ અને તમારા મજબનું નિયમિત રીતે પાલન કરો, તમારા મજબથી તમે અપોઝિટ ન થઈ જાઓ, અને એ વસ્તુને સમજો કે તમારો મજબ ભૂતકાળનો છે, તમારો મજબ આજનો છે અને તમારો મજબ ફ્યુચરનો પણ છે, પાસ્ટનો છે, પ્રેઝન્ટનો છે અને ફ્યુચરનો પણ છે. હવે આ કનેક્શન શું, આ બધી લાઈનોનું ઓપન કરી દીધું જાણે બધાને ઉડાડવાનું આવે, સમજો માફ કે છે કે ફિઝિકલી હવે મુજબ વધારે ટાઈમ ઉડાવીનો કીધા કે જે લોકોને દીદાર ના કરી જરા પણ, જે લોકોએ દીદાર નથી કર્યા આઠ દિવસ સુધી અમારા પાસે રહીએ, સોજાઓ પાસે, હિન્દી જમાત પાસે, હવે આજે એ લોકોનો
તો આ દિવસ સુધી જયારે તે અમારા પાસે હતો અને એ લોકો દીદાર નહોતા કરતા, અપરમાણ નહોતા સાંભળતા, વાયદો નહોતા સાંભળતા, છતાં પણ મા બાપ સાથે કનેક્શન તો ચાલુ હતું. એ કનેક્શન કયું ન તો એ લોકોને ઈમાન ખોયા કે ન તો એક એન્વાયરમેન્ટની કાંઈ અસર થઈ, પણ સામે પહાડ જેવા મજબૂત એ કનેક્શન કયું હતું? ઝીકરનું. એ લોકોએ ઝીકરથી એ તાર બાંધી રાખ્યો હતો ઈમામની સાથે. હવે ટર્ન આવ્યો અમારો, હવે ફિઝિકલી રહેશે એ લોકોની પાસે. કારણ કે માશાલા આપણા બધા પ્રોજેક્ટો અત્યારે તૈયાર થઈ ગયા છે, લગભગ તો પૂરા પણ થવા આવ્યા છે. હવે દુનિયાવી રીતે એ લોકોને સુખી કરવા. ગરીબી બહુ છે. એક મેં જોઈ ફિલ્મ, વિડીયો કેસેટ જોઈ, રૂરલ ડેવલપમેન્ટ એરિયાની મા બાપે જે કાઢ્યું છે ને એની એક વિડીયો જોઈને બોમ્બેની અંદર, ત્યાં ચિત્રાલ અને બદરશાનની મારામાં આંસુ ભરાયા ગયા. કે હું તો કહું છું કાઠિયાવાડના એકતાની કાંઈ દુઃખી નથી. બોલ્યા હું પેલી બાઈ વાત કરે બદરશાને, 12 બચ્ચા લઈને બેસી છે ઇસ્માઈલી બાઈ, બિચારી કહે છે, પછી એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થતું જાય કે અમને ખાવા પણ નથી મળતું, અમે ક્યારેક ક્યારેક ખાલી દ્રાક ખાઈને ચલાવી લઈએ છીએ. ત્યાંથી આમ આજી દીભાઈની બિચારી વાતો કરે છે. બહુ ગરીબાઈ છે, બહુ બીમારી છે, કોલ્સરની જેવી બીમારી છે ત્યાં, એટલે હાજરીમાં હવે ત્યાં ધ્યાન આપશે. અને અમારા પાસે ત્યાં દિવસો ફિઝિકલી હું કહું છું એટલે મોડાકે છે. મજબમાં પાબંદ રહેજો, કે જેમ એ લોકોનું કનેક્શન ચાલુ હતું ને એમ આપણો જે રૂહાની સંબંધ ચાલુ જ રહેશે. દિલ કે આઈને મેં હે તસવીર યાર, દિલ કે આઈને મેં હે તસવીર યાર, જરા ગરદન ઝુકાઈ ઓર દેખ લે. જયારે ઈચ્છા થઈ તે મોડાકે નારણ જાય, માથું નીચે કર્યું, પાપાઓ નીચે કરી અને કરીમ સામે હારી ગયો. દિલ કે આઈને મેં હે તો એ રીતે છે. એટલે શું એના ઈશારા કેટલા છે? બધું તો ઓપન કરીને નહીં કહે, બધું ઓપન કરીને કેટલા ઈશારા છે? અને જે પેલું સુલતાનનું શબ્દ ફરમાન છે ને 1919નું, તે દિન અહીંયા અમે રિપોર્ટ કાઢી દાવી, તો એનો મતલબ હા, ઘણા જણા શું કે ખબર, હાજરીમાં પાસે છડી દીને, અરે હાજરીમાં પાસે છડી ને આવું બને ક્યારે? આવું બને વિચાર પણ કરે છે આપણાથી કે મોડા આપણે મૂકી દે, અમે મૂકીએ હતી અને ઘણાએ મૂકી દીધા છે એને. અરે સુલતાનું છે તો યાં સુધી કહ્યું કે મેરે રસ્તે મેં પથ્થર કે જેસે પડે રહી ગયે ને તો બી લાત મારકે ઉગાડ લેવા, લેકિન મેરે રસ્તે કહેશે આમ કે હજી મેરી જવાબદારી નહીં. તો આ ફરમાનથી કે હા મોડા ફરમાય કે મુજબ કોર્ટ જાબી દીધા નહીં કે, અરે એનો મતલબ આ છે કે હવે દુનિયા પાને એ લોકોના પણ કામ કરવા છે, બીજા મુસલમાનોના પણ કામ કરવા છે, અને એટલે ફિઝિકલી બીજા ઓછા થતા જશે. એટલે કે છે રૂહાને તમે બરાબર રાખો, હવે સ્પિરિચ્યુઅલી તમે સ્ટ્રોંગ થાવ, બરાબર સાઉન્ડ થાવ, બરાબર પાવરફુલ થાવ. બધી રીતે અમે સમજાવ્યું. સતરપંથી મોમન તે કહીએ, જાણે ધર્મ આચાર નાવ બલી અને સાધુ. આ નાવમાં કે દુનિયાની બધી આદિ જાદિ દુઃખ કેવી કેવી બાય કહેવાય, કે બસ હું તો બહુ ખુશી હોય, બહુ જટિલ, બહુ આનંદ આનંદ મોડા જો નામ હોય યાદી 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 હંમેશા મોડા સાથે આ બળ મળે છે. એટલી અક્ષરો બીજી ઘણી વાતો સિવાન પુસ્તકોની વાતો પણ ઘણી છે, ઇમામતની વાયદો પણ ઘણી છે. પણ મેં કીધું ને કે બધી રીતે આપણે બરાબર છીએ, એટલે જે સબ્જેક્ટ લેવા છે એ જ લઉં છું કે તેમાં ખામી છે, કઈ ખામી દેખાય છે, એટલે હું કહું છું. હવે આમાં પ્રિપેરેશન કરવાની બહુ આપણને જરૂર છે. છેલ્લી એક વાત બતાડીને વાયદ બંધ કરું. નાનકડી છોકરી જો કનેક્શન આજે હું તમે કેવી રીતે 12-13 વર્ષની બ્લડ કેન્સરની પેશન્ટ હોસ્પિટલની અંદર, મા બાપ બિચારા જીવ બાળે, ઘડી ઘડી વાઇફને કે હસબન્ડ છોકરી પાંજી રવિની પાંજી હોય તો રવિ ઇમોશન થઈ જાય, તો છોકરી કે મમ્મી એ બેબી ઘડી ઘડી હવે ચાચું લે, આમ બોલાવતે રીને એને રૂમ શું હોય, આમ ચાર તો ઘડી બધી બીમારી યાદ કરે તો એની અસ્થિર ભરાય છે. આમ છોકરી વાત કરે, મમ્મી દીદીને એવી રીતે વાત કરે. મેં કાલે ગઈકાલે કોઈ વાઇફમાં કીધું ને બચપનથી આમ પ્રિપેરેશન, ટ્વિટરનું પ્રિપેરેશન, ભેજ જાઓ 5 મિનિટ જાતની અંદર, હાઈસ્કૂલની અંદર ઘણા એવા ફેમિલી બી છે, અહીંયા પણ છે કે પોતાને ઓલાથી ટ્રેન કરે છે રિલિજનની અંદર, રિલિજનની એક હું 32માંથી બહુ ખરાબ નહીં લગાડશું ને, સોરી કે તમે ગુજરાતીથી દૂર થઈ ગયા છો, કચ્છી અને ગુજરાતી, ગુજરાતી લેંગ્વેજથી તમારા બચ્ચાને દૂર ન કરો, બહુ નુકસાન થશે, ચિંતાઓ બહુ નુકસાન થશે. અને તાંજાનિયામાં તો તમે પ્રમાણ કર્યું છે આજરીમાં મેં કે તમે તમારા બચ્ચાઓને ગુજરાતી શીખાડો, અને માશાલા એકના એસોસિએશને ટોપી શરૂ કરી દીધી છે 2 વર્ષથી અહીંયા કેનેડાની અંદર,
પણ તમે પર્સનલી ઘરમાં ઇન્ટરેસ્ટ લેતા જાઓ ને બચ્ચાઓને ગુજરાતી શીખાડતા જાઓ. મેં તો આ છે ને ગુજરાતીમાં જો આપણે ઇંગ્લિશ ટ્રાન્સલેશન કર્યું છે ને ત્યાં મને લાગે ચીફ ખાને મેં વાંચ્યું ગુરગત જમાત કે હૈદંદા ઇંગ્લિશમાં લખેલું છે તો ગુરગત છે ને પણ એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન નથી થતું ચ નથી ઇંગ્લિશમાં ચ છે તો ગુરગત જમાત કે હાજર તો ગત હોય ત્યારે તમે ઇંગ્લિશમાં વાંચો તો ગત ગુરગત જમાત કે હૈદંદા કારણ કે ચ જેવી કોઈ વસ્તુ નથી ચી છે તો હવે જીનાના પણ આવા અપભ્રંશ થાય ચાલીએ ચૂંટાળ હારી ખુડાવન એ કેવી રીતે પકચું પાકચું બાદે છે આ સ્થળે ચીવટું ટૂંક એમાં છે નહીં એટલે ગુજરાતી શીખવાની સખત જરૂરત છે કેવી રીતે આ બેબીને તૈયાર કરી દે છે એના માલિકોએ તો કે મમ્મી એને રૂંઝો પૂરો હોય પછી એક દિવસ છે ને બેબી જોવા માટે આવ્યો ને તો અચાનક કે છે વિજય તો તમે નથી પૂરો મુજે લાગ્યો આપણે ટોય કિનીએ છીએ ને બજારમાં છે કેવો પણ ખુશી થયા એના બાપા તરત ગયા જેવા પપ્પા ગયા ને તેની મમ્મીની કહે છે મમ્મી આપણી વાત કરાવ બધું કરો મેં આ જરૂર એવી પ્રોબ્લેમ કરી ને રમકડો લાંબા જો તરત થઈ ગયા કેટલો મૂકે પ્યાર કરે તાને તો મમ્મી આમ નહીં ચાહીને કે મુજે અને મોલાજી પ્યાર કે વિશે મેં દેજી જો પ્યાર છે જો તો સિંગર ઘણા સોલ એવા હોય છે એવું છે કે મમ્મી આમ નહીં ચાહીને કે મુજે અને દેજી મોલાજી ચાર દિવસ મેં દેજી જો પ્યાર છે ને પછી આવ્યા રમકડું લઈને ખુશી થઈ પપ્પા ઓર્ડર કરીને દુનિયા એટલો બધો મૂકે છે આવ્યો તક કરી દેવીને પણ આ જ વાત કરી કે પપ્પા અહીં રાજી ખુશી તો મૂકે મોડા કે સોંપી દી મુજે ને મોડા જે પ્રેમ જેવી છે મેં માં છું અને એક સાંજે મરી ગઈ મુખ્ય સાહેબ આવ્યા છાંટો નાખ્યો કે ત્યાં મુખે ન્યાજ પીરાવી દીધો પછી ન્યાજ પીરાવી એ મોક્ત દરેક ઇન્સાન પણ અલ્લાહને યાદ કરતા કરતા બાળપણ મેરે પ્રીતણી બાળપણ એ મેરે પ્રીતણી અરે મોલા તમ સો લાગે એને હરો લાગો શાહનુરા ધર સે એને હરો લાગો અરે શાહનુરા ધર સે તો ક્યાં જાણે જે માર મીઠા શા સમરો મેં તેરો નામ આશા સમરો મેં તેરો નામ ખુદાવંદ સમરો મેં તેરો નામ પીર પાટલ શા બોલ્યા બેનતી પીર પાટલ શા બોલ્યા બેનતી મોસે મહેર કરો મહેરબાન તીર પાટલ શાહ બોલ્યા બેનતી હે મોસે મહેર કરો મહેરબાન કર્મ કરોગે તો શરમ રહેગી કર્મ કરોગે તો શરમ રહેગી હમ બંદો તો સારી તુતાર મીઠાશા સમરો મેં તેરો નામ ખુદાવંદ સમરો મેં તેરો નામ ખુદા હાજરીમાં સુખી સલામત અને આભાર રાખે જ્યાં મોલા હકીકતે સમજ આપજે જ્યાં મોલા તરત તરફની મોહબત આપજે જ્યાં મોલા નાફરમાનના કામથી બચાવજે જ્યાં મોલા જાહેર બાથરૂમ ગુનાહોને માફ કરજે જ્યાં મોલા સવાસાન જમાસાને આવવાની આલ્લા શક્તિ હિંમત અને પ્રેરણા આપજે જ્યાં મોલા દેરો કેનેડા ખાતે પધારી તારા જાહેરી અને બૈકુલ ખયાલની બંદગીની અંદર મોલા તારા બાથરૂમ લીધા નસીબ કરજે જમા કે હૈદંદા સવાસ કરો આના વધારા